નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ઇતિહાસ ચેપ્ટર 4 ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટીય માળખું એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ભારતની અંદર આપણે આગળ ભણી ગયા કે કેવી રીતે અંગ્રેજોએ ભારતની અંદર રાજકીય સત્તા હાંસલ કરી, ખાસ કરીને બંગાળ ઉપર પોતાનો આધિપત્ય સ્થાપિત કરી અને ત્યાર પછી ધીમે ધીમે સમગ્ર ભારત ઉપર રાજકીય સત્તા હાંસલ કરી હતી. તો હવે આ આખા દેશના અંદર જ્યારે અંગ્રેજોનું શાસન આવ્યું તો ત્યાર પછી આખા દેશનો વહીવટ કેવી રીતે કરવો, કારણ કે ભારત એક વિશાળ દેશ હતો, આવા દેશનું વહીવટ કરવા માટે અંગ્રેજો દ્વારા ચોક્કસ એક વહીવટીય માળખું બનાવવામાં આવ્યું અને જેના આધારે એમને ભારતની અંદર પોતાનું વહીવટીય માળખા દ્વારા વેપાર શરૂ કર્યો, ભારતીય ઉદ્યોગ ધંધા ઉપર, ખેતી ઉપર પોતાનું પ્રભુત્વ જમાવ્યું અને ધીમે ધીમે ભારતની અંદરથી એ રીતનું વહીવટીય માળખું હતું કે ભારતની વસ્તુઓ ભારતમાં જ સસ્તા ભાવે વેચી અને સામે ભારતના લોકોની વસ્તુઓ, ઇંગ્લેન્ડથી તૈયાર થતી વસ્તુઓ સામે મોંઘી પડતી, જેથી કરીને ધીમે ધીમે ભારતીય અર્થવ્યવસ્થા નષ્ટ થતી ગઈ અને ભારતના ભોગે અંગ્રેજો સમૃદ્ધ બનતા ગયા. અને એમનો મુખ્ય ઉદ્દેશ પણ એક જ હતો કે વધુ ને વધુ ધન મેળવવું, વેપાર દ્વારા ભારતમાંથી વધારે ને વધારે ધન પ્રાપ્ત કરવું અને કોઈ પણ ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું. તો એ માટે એમને વહીવટીય માળખાની રચના કરી હતી. તો આપણે ચોથા ચેપ્ટરની અંદર જોઈએ કે ભાઈ ભારતમાં 1757, કારણ કે ભારતમાં 1757 જે પ્લાસીનું યુદ્ધ થયું ત્યાર પછી જ અંગ્રેજોના હાથમાં રાજકીય સત્તાઓ આવી હતી. સૌ પ્રથમ બંગાળ તેમના નેતૃત્વમાં આવ્યું હતું, આપણે એના વિશે આગળ ભણી ગયા. ત્યાર પછી એના ઉપર વહીવટ ચલાવવા માટે એમ અંગ્રેજો દ્વારા ઘણા બધા નિયંત્રણો મૂકવામાં આવ્યા, કારણ કે હવે પોતાના હાથમાં સત્તા આવ્યા પછી એ પોતાને અનુકૂળતા મુજબના નિયમો બનાવતા હતા. અંગ્રેજો દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળમાં શરૂ કરવામાં આવી હતી, એના વિશે પણ આપણે ભણ્યા હતા. તો આ રીતે 100 વર્ષ સુધીના વહીવટની તંત્ર દ્વારા 100 વર્ષના કંપનીના શાસનની અંદર એમનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો કે ભારતનું શોષણ કરવું, ભારતમાંથી વધારે ને વધારે ધન પ્રાપ્ત કરવું અને એ ધનનો ઉપયોગ આપણે વિકાસ કાર્યમાં લગાવો અને વધારે ને વધારે સમૃદ્ધ બનતું જવું. તો આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે એ અંગ્રેજોનું જે લક્ષ્ય હતું કે વધારે સમૃદ્ધ બનવું, એ લક્ષ્ય પૂર્ણ કરવા માટે પોતાને વિશિષ્ટ વહીવટીય નીતિ તેમણે અમલમાં મૂકી હતી. તો આ રીતે વહીવટીય નીતિ દ્વારા અંગ્રેજો ભારતની અંદર પોતાની સત્તા મજબૂત બનાવી અને ભારતને કોઈ પણ ભોગે આર્થિક રીતે નબળું બનાવી અને પોતાનું હિત સાધવા માટે આખું વહીવટીય માળખું ઊભું કર્યું હતું. હવે એના વિશે જોઈએ કે સરકારનું માળખું, સરકાર એટલે કે બ્રિટિશ સરકારનું માળખું ભારતની અંદર, તો આપણે જોઈએ કે બક્સરના યુદ્ધ ઈસવીસન 1764 પછી, કારણ કે બક્સરનું યુદ્ધ થયું, બંગાળ ઉપર અંગ્રેજોએ જીત મેળવી હતી, પરંતુ ત્યારે શાસન કોને આપ્યું હતું, નવાબને, મીર જાફરને. ત્યાર પછી મીર કાસિમ આવ્યો જે અંગ્રેજોનો વિરોધી હતો અને મીર કાસિમ અને મુઘલ બાદશાહ શાહ આલમ અને અવધના નવાબ આ ત્રણેય સેના ભેગા મળીને જ્યારે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું, જે 1664ની અંદર, અને એ યુદ્ધને આપણે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ 1764માં. તો આ યુદ્ધની અંદર અંગ્રેજોની જીત થયા પછી સમગ્ર બંગાળ ઉપર એમનું આધિપત્ય સ્થાપિત થયું હતું. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ ઉપર પૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કર્યું હતું, કારણ કે આપણે ભણી ગયા કે જ્યારે બક્સરના યુદ્ધ પછી પાછો નવાબ મીર જાફર બનાવવામાં આવ્યો, ત્યાર પછી એમને એમની સંધિ દ્વારા
કે નવાબની સેના ભંગ કરી ને વાસ્તવિક સત્તાના માલિક અંગ્રેજો બની ગયા હતા. તો આ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળ પર પૂર્ણ નિયંત્રણ પ્રાપ્ત કર્યું. હવે પછી એનો વહીવટ તો કરવો જોઈએ, વહીવટી માળખું ઊભું કરવું જોઈએ અને એના માટે પ્રયત્નો કરવામાં આવ્યો. જો કે વહીવટી માળખાની શરૂઆતમાં તેણે કોઈ પણ પરિવર્તન કર્યું ન હતું. એટલે કે જ્યારે શરૂઆતમાં જ્યારે બંગાળ અંગ્રેજોના હાથમાં આવ્યું ત્યારે એમને આ વહીવટી માળખામાં કોઈ પરિવર્તન કર્યું ન હતું. કંપની માત્ર વેપાર કરતી હતી પરંતુ એ કાયદાઓ પોતાની મરજી મુજબ બનાવતી હતી. કંપનીનો વેપાર વિકસે અને ઇંગ્લેન્ડમાં મોટા પ્રમાણમાં વેપાર મોકલી શકાય તેવી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો. હવે એમણે જે નીતિ અપનાવી એનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો કે ભારતની અંદર કે બંગાળની અંદર કે કંપની વધારે ને વધારે વેપાર કરી અને વિકાસ કરે અને મોટા પ્રમાણમાં માલ ઇંગ્લેન્ડ મોકલે અને તેવી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો હતો આ અંગ્રેજો દ્વારા, ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા. ત્યારબાદ ઈસવીસન 1765 થી 1772 હવે આપણે આ પણ ભણી ગયા કે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિનો તેમણે પ્રારંભ કર્યો. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે 1772 સુધી, એટલે કે જ્યારે બક્સરના યુગ પછી અંગ્રેજોના હાથમાં સત્તા આવી ત્યાર પછી એમને નવાબ બનાવ્યો મીર જાફરને બીજી વખત. હવે આ સમયની અંદર અંગ્રેજોએ જે દ્વિમુખી શાસન પદ્ધતિ જે અપનાવી હતી એની અંદર કે જવાબદારી નવાબને સોંપવામાં આવી પરંતુ અધિકાર અંગ્રેજોનો રહ્યો, વ્યવસ્થા જ નવાબને કરવાની, મહેસૂલ અંગ્રેજો ઉઘરાવે, ન્યાય અંગ્રેજો કરે, મોટા મોટા પદો ઉપર અધિકારીઓની નિમણૂક અંગ્રેજો કરે. તો આ પ્રકારે દ્વિમુખી શાસન પદ્ધતિ જે અમલમાં આવી જેના કારણે એનાથી બંગાળની પ્રજાનું અહિત થયું કે આ સમયે બંગાળની પ્રજા માટે કઠિન સમય હતો. જે બંગાળ એક સમય સમૃદ્ધ હતું એ જ બંગાળ એક ગરીબ રાજ્ય બન્યું હતું. તો આજે દ્વિમુખી શાસન પદ્ધતિનો પ્રારંભ કર્યો. હવેથી ભારતીય કર્મચારીઓ જો એનાથી શું થયું, ભારતીય કર્મચારીઓ બ્રિટિશ અધિકારીઓના નિયંત્રણમાં કાર્ય કરી શકતા. જ્યારે બંગાળ અંગ્રેજોના હાથમાં આવ્યું એટલે ભારતના જે અધિકારીઓ જે પહેલા સ્વતંત્ર કામ કરતા હતા એ હવે રહ્યું નહીં, એટલે હવે ભારતીય કર્મચારીઓ જે હતા એ બ્રિટિશ અધિકારીઓના નિયંત્રણમાં કાર્ય કરી શકતા. તેમની પાસે જવાબદારી હતી, સમજો એમ, જવાબદારી એટલે કે કામ કરાવો, અધિકાર નહીં. જવાબદારી એવી હતી કે એમને સતત કામ કરાવડાવો પરંતુ એ કોઈ અધિકાર નહીં, એટલે કે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતા ન હતા. જ્યારે કંપનીના અધિકારીઓ પાસે અધિકાર હતા કોઈ જવાબદારી ન હતી. અધિકાર કેવા, ન્યાય કરવો, કયા કર્મચારીની નિમણૂક કરવી કે એની બદલી કરવી, કેવી રીતે ટેક્સ ઉઘરાવો, કેવી રીતે મહેસૂલ ઉઘરાવો, કેટલા પ્રમાણમાં ઉઘરાવો, આ બધા અધિકારો અંગ્રેજો પાસે હતા અને ઉઘરાવવાની જવાબદારી ભારતીય કર્મચારીઓ પાસે હતી. તો આ રીતે અધિકારો અંગ્રેજો પાસે હતા અને જવાબદારી ભારતીય કર્મચારીઓ પાસે હતી. જ્યારે ભારતીય કર્મચારીઓ પાસે કોઈ અધિકાર ન હતા, માત્ર જવાબદારી હતી. તો આ પ્રકારની વ્યવસ્થા બંગાળની અંદર શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન બંગાળનું મોટા પ્રમાણમાં શોષણ થયું. જો કે બંગાળની પ્રજાને પણ જાણ હતી કે ના તો નવાબ એમનું સારું કરી શકે તેમ છે, ના અંગ્રેજો તેમનું શાસન સારું કરી શકે છે એમ છે. અને આના પરિણામે બંગાળની પ્રજા દિવસે ને દિવસે આર્થિક રીતે ગરીબ બનતી જતી હતી અને વારંવાર દુષ્કાળોની હારમાળા સર્જાઈ જેને બંગાળને ગરીબ રાજ્ય બનાવી દીધું હતું. તો આ રીતે બંગાળનું જે શોષણ થયું, જોકે 1772 થી કંપનીએ દ્વિમુખી શાસન વ્યવસ્થાને તિલાંજલિ આપી. હવે શું થયું કે દ્વિમુખી શાસન પદ્ધતિથી નવાબ જવાબદારી સંભાળે અને અધિકાર અંગ્રેજો ભોગવે, તો આ પરિસ્થિતિને ખતમ કરી દેવામાં આવી અને વાસ્તવિક સત્તા અંગ્રેજોએ પોતાના હાથમાં લઈ લીધી. હવે તો આ વ્યવસ્થાને તિલાંજલિ આપી અને સમગ્ર બંગાળનું શાસન તંત્ર પોતાના હાથમાં લઈ લીધું કે હવે કોઈ નવાબ નહીં, શાસન વહીવટ બધું અંગ્રેજો જ કરતા હતા
અને પોતાના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવ્યું. આ રીતે દ્વિમુખી શાસન પદ્ધતિનો પણ અંત કરવામાં આવ્યો અને છેવટે અંગ્રેજોએ તમામ પ્રકારની જવાબદારી અધિકારો પોતાના હાથમાં લઈ લીધા. ખેડૂતો પાસેથી કેટલો ટેક્સ લેવો, કયા માલનું ઉત્પાદન કરવું, માલ કેવી રીતે લેવો, કયા અધિકારીને નિમણૂક કરવી, આ તમામ નિર્ણયો અંગ્રેજો પોતે લેતા હતા. ત્યાર પછી કે આ રીતે બંગાળનું શાસનતંત્ર પોતાના હાથમાં લઈ લીધું અને પોતાના અધિકારો દ્વારા ચલાવવામાં આવ્યું. એટલે હવે અંગ્રેજો બંગાળના વાસ્તવિક સત્તાધારી બની ગયા હતા. ત્યાર પછી હવે જોઈએ આગળ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની હતી. હવે તમે જુઓ, સમગ્ર ભારતની અંદર જ્યારે અંગ્રેજોનું શાસન અસ્તિત્વમાં આવ્યું ત્યારે, કારણ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી માત્ર વેપાર કરવા માટે આવી હતી, હવે આ સમયની અંદર આખા ભારતનો વહીવટ એ એના હાથમાં આપવો એ બ્રિટિશ સરકારને યોગ્ય લાગ્યું ન હતું. એટલા માટે એને ઘણા બધા સુધારા વધારા કરી અને ભારતની ઉપર ઇંગ્લેન્ડથી દેખરેખ રાખવામાં આવતી હતી, એટલે કે કંપનીની સત્તામાં ઘટાડો કરવામાં આવ્યો. એના વિશે આપણે આગળ ભણીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપની હતી, તેનું માળખું વેપાર કરવા માટે બનાવવામાં આવ્યું હતું. હવે વાસ્તવમાં અંગ્રેજોની રાજકીય સત્તા આવી ગઈ ભારતની અંદર વહીવટ કરવાની, જ્યારે કંપની જે હતી એક વેપારી કંપની હતી અને એનું જે માળખું હતું એ માત્ર ને માત્ર વેપાર કરવા માટેનું હતું. એટલે એ કંપની ભારતમાં વહીવટ ચલાવી શકે નહીં. અને એ ઉદ્દેશથી કે વેપાર કરવા માટે બનાવવામાં આવ્યું હતું, તેના સર્વોચ્ચ વડો ઇંગ્લેન્ડમાં રહીને ભારત પર નિયંત્રણ ધરાવતો હતો. તો આ પ્રકારની વ્યવસ્થા હતી શરૂઆતમાં, કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વેપારની સાથે સાથે રાજકીય સત્તા જે હાંસલ કરી, ત્યાર પછી ઇંગ્લેન્ડના જે એનો જે વડો હતો ત્યાં બેઠો બેઠો એ ભારત ઉપર કે કંપની ઉપર નિયંત્રણ ધરાવતો હતો. જો કે બ્રિટિશ સરકારે આ વિચિત્ર પરિસ્થિતિ પર પોતાનું નિયંત્રણ લાદવા અલગ પ્રકારનું વહીવટી માળખું ઊભું કર્યું. હવે જોશો તો કે આ જે બ્રિટિશ કંપની હતી, આ બ્રિટિશ કંપનીનું જે ભારત ઉપર પ્રભુત્વ હતું એ પ્રભુત્વ ઓછું કરવા માટે અને બ્રિટિશ સરકાર પોતે કે જે કંપનીનો જે વડો ઇંગ્લેન્ડમાં રહી રહી અને ભારત ઉપર જે નિયંત્રણ ધરાવતો હતો એ નિયંત્રણ ઓછું કરવા માટે, એટલે કે આ વિચિત્ર, કારણ કે સરકાર કરતાં કંપની વધારે નફો કરતી હતી તો એનો લાભ સરકારને મળે, ઇંગ્લેન્ડને મળે, એ હેતુથી બ્રિટિશ સરકારે આ વિચિત્ર જે પરિસ્થિતિ જે હતી એના પર પોતાનું નિયંત્રણ લાવવા અલગ પ્રકારનું વહીવટી માળખું ઊભું કર્યું. હવે એની અંદર કેવા કેવા સુધારા કરવામાં આવ્યા, રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા 1773માં બ્રિટિશ સંસદે વહીવટી માળખામાં પરિવર્તનની શરૂઆત કરી, કે બ્રિટિશ સરકાર દ્વારા 1773માં ભારત માટે કાયદા ઘડવાની શરૂઆત કરી હતી બ્રિટિશ સંસદે. અને એ મુજબ કંપનીના લોર્ડ, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર પર બ્રિટિશ સંસદનું નિયંત્રણ મૂકવામાં આવ્યું. હવે આ કાયદાઓ દ્વારા બ્રિટિશ સરકાર દ્વારા જે ભારતના ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે હતી એના જે ડાયરેક્ટરો હતા એ જે પોતાની મરજી મુજબના નિયંત્રણો અને અધિકારો હતા અને જે નિર્ણય લેતા હતા એના ઉપર બ્રેક લગાવવામાં આવી, એટલે કે બ્રિટિશ સરકાર દ્વારા, સંસદ દ્વારા, કાયદા દ્વારા કંપનીની જે સત્તા હતી એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું. અને આ કાયદા દ્વારા 6 કમિશનરોને ભારતીય બાબતો માટે નિમણૂક આપવામાં આવી, એટલે કે હવે સરકારના પ્રતિનિધિઓ નિમણૂક થવા લાગી અને એ માટે ભારતની અંદર 6 કમિશનરોને ભારતીય બાબતો માટે નિમણૂક કરવામાં આવી, જેને બોર્ડ ઓફ કંટ્રોલ કહેવામાં આવતા, તેમજ ઇંગ્લેન્ડના કે કેબિનેટ મંત્રીઓનો સમાવેશ થતો હતો. હવે આની અંદર જે કમિશનરોની જે નિમણૂક થઈ ભારતની અંદર, બ્રિટિશ કંપની ઉપર જે નિયંત્રણ મૂકવામાં આવ્યું અને ભારતની સત્તા સીધી ઇંગ્લેન્ડથી દેખરેખ થાય કે ઇંગ્લેન્ડ સરકારને નિયંત્રણમાં આવે એ પ્રમાણે કાયદાઓ દ્વારા જે પરિવર્તનો કરવામાં આવ્યા અને જે સરકારના જે અધિકારીઓ હતા, કમિશનરો હતા, 6 કમિશનરોની નિમણૂક ભારતની અંદર કરવામાં આવી અને એની અંદર બ્રિટિશ સંસદના કેબિનેટ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. તો આ રીતે બ્રિટિશ સરકારે ભારતનો વહીવટ પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી કે આગળ જોઈએ કે ભારત
પર શાસન કરવા માટે ગવર્નર જનરલ અને ત્રણ સભ્યોની બનેલી એક ટોપ કાઉન્સિલના હાથમાં ભારતનું શાસન સોંપવામાં આવ્યું. કારણ કે માત્ર ઇંગ્લેન્ડનું ભારત ઉપર શાસન ન હતું, એશિયા પૂર્વ એશિયાના ઘણા બધા દેશોમાં અંગ્રેજોનું શાસન હતું. તો ભારતની અંદર કે જે કાઉન્સિલિંગ બનાવવામાં આવી એને જે ત્રણ સભ્યો હતા કે ગવર્નર જનરલ અને ત્રણ સભ્યોની બનેલી એક કાઉન્સિલિંગ જેમાં ગવર્નર જનરલ એને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી અને એના ત્રણ સભ્યોની બનેલી એક કાઉન્સિલિંગના હાથમાં ભારતનું શાસન સોંપવામાં આવ્યું. ત્યાર પછી પિતના ધારા પછી 1857 સુધી કંપનીએ કાયદાઓ દ્વારા અનેક પરિવર્તનો કર્યા. ગવર્નર જનરલને વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી. જેવા ગવર્નર જનરલ કે જેને વિશિષ્ટ સત્તાઓ બ્રિટિશ સંસદ દ્વારા આપવામાં આવી હતી, એટલે કે ભારત પ્રત્યેનો કોઈ પણ નિર્ણય પોતે લઈ શકે, કંપની ન લઈ શકે, એટલે કંપનીના હાથમાંથી સત્તા ઓછી કરવામાં આવી. અને આ રીતે ચાર્ટર્ડ એક્ટ 1813 અનુસાર ભારત સાથેનો વેપાર પર ચાલતો કંપનીનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો અને અંતે ઈસવીસન 1833માં નવા ચાર્ટર એક્ટ દ્વારા કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકવામાં આવી. હવે જો છેવટે આ બધા માળખા વૈવિધ્ય માળખાના પરિવર્તન બાદ કે જે કંપનીનો જે સત્તા હતી એમાં ઘટાડો કરવામાં આવ્યો અને ભારતનો 1813ના જે ચાર્ટર્ડ એક્ટ અનુસાર ભારત સાથેના વેપાર પર ચાલતો બ્રિટિશ કંપનીનો એકાધિકાર જે સમાપ્ત કરવામાં આવ્યો, અંતે ઈસવીસન 1833માં નવા ચાર્ટર એક્ટ દ્વારા કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકવામાં આવી હતી. કે હવે જે કંપની જે પહેલા વેપાર કરવા માટે આવી હતી એ જ કંપની જ્યારે ભારતમાં રાજકીય સત્તા હાંસલ કરી ત્યાર પછી એ કંપનીને બ્રિટિશ સરકારના નિયંત્રણમાં મૂકવામાં આવી, એટલે કે ભારતમાં હવે પોતે નિર્ણય કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે નહીં. જે તે નિર્ણય માટે ભારતમાં ગવર્નરની નિમણૂક કરવામાં આવી અને આ રીતે વૈવિધ્ય માળખા દ્વારા ભારતની અંદર એમણે પોતાનું પ્રભુત્વ જમાવ્યું. ત્યાર પછી આ રીતે સંસદીય કાયદાઓ દ્વારા કંપની ઉપર અનેક પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. તેમ છતાં પણ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે 6000 માઇલ દૂર ઇંગ્લેન્ડ ભારતથી આવેલો છે અને ત્યાંથી ભારત ઉપર નિયંત્રણ રાખવું, દેખરેખ રાખવી એ શક્ય હતું નહીં. એટલા માટે બ્રિટિશ સંસદ દ્વારા ભારતની અંદર ગવર્નરને ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને ગવર્નર જનરલને વિશેષ સત્તાઓ આપવામાં આવી હતી અને જે ભારતની અંદર કોઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકે. એટલે કે ભારતમાં 100 વર્ષ પછી ગવર્નર જનરલની શરૂઆત થઈ. ભારતના મુખ્ય વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી, કોઈ પણ પ્રકારનો નિર્ણય એ પોતે લઈ શકતો હતો. તો આ રીતે ભારતના સૌ પ્રથમ પ્રભાવશાળી અને વાસ્તવિક શાસક તરીકે ગવર્નર જનરલ બન્યા હતા અને આ રીતે એ બ્રિટિશ સરકારના માર્ગદર્શન મુજબ ભારતની અંદર પોતાનો વહીવટ ચલાવતો હતો. જો કે આ બધાના પાછળનો એમનો હેતુ એક જ હતો કે બ્રિટિશ સરકારનો હેતુ પણ એ જ હતો કે ભારતની અંદર વધારે ને વધારે વેપાર કરી, ધન પ્રાપ્ત કરી અને ઇંગ્લેન્ડને જે યુદ્ધમાં ખર્ચો થયા છે ખર્ચા એને પહોંચી વળવા, ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવું અને ટૂંકમાં ભારતના ભોગે ઇંગ્લેન્ડનું ભલું કરવું, આ એમનો મુખ્ય ઉદ્દેશ હતો અને એ માટે એમણે કંપની શાસન હટાવી અને ગવર્નર જનરલનું શાસન ભારતમાં લાદવામાં આવ્યું, જેથી કરીને ભારતની અંદર નવા નવા સંશોધનો પણ થયા, રેલવેની શરૂઆત થઈ, તાર ટપાલની શરૂઆત થઈ, અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. પરંતુ આ બધા પાછળનો હેતુ એક જ હતો કે ઇંગ્લેન્ડનો ભારતના ભોગે વિકાસ કરવો. બરોબર, રેલવે કોઈ ભારતના લોકોને બેસવા માટે નહોતી બનાવવામાં આવી, પરંતુ સમગ્ર ભારતની અંદર માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ ઝડપથી અને વધારે વેપાર કરી શકીએ એટલા માટે રેલવે તાર ટપાલની વ્યવસ્થા અંગ્રેજોએ ભારતમાં કરી હતી. તો આ રીતે ટૂંકમાં બ્રિટિશ શાસનનું કંપનીનું જે અસત્તાથી ખતમ કરવામાં આવી અને ત્યાર પછી વહીવટ ગવર્નરના હાથમાં આપવામાં આવ્યો અને ગવર્નર જનરલ એ ભારતનો સર્વોપરી બની ગયો અને એ સીધો ઇંગ્લેન્ડથી ત્યાંના જે સરકાર હતી એના નિયંત્રણમાં કાર્ય કરતો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ પણ ભારતના ભોગે ઇંગ્લેન્ડનું ભલું કરવાનો હતો. તો
આ મુદ્દો આપણે અહીંયા પૂરો થયો. બીજી ઘણી બધી વ્યવસ્થાઓ માળખાની અંદર અંગ્રેજો ઊભી કરી હતી, જેમાં સનદી સેવાઓ, તેના વિશે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું. ધન્યવાદ.